મોર્નિંગ બાળકો, કેવું છે? વરસાદ પડે છે? આજે આપણે કઈ તારીખ થઈ? 8/8/2020 અને સેટરડે, સેટરડે એટલે શનિવાર. આજે આપણે ફાઈવ લખવાનું છે. અત્યાર સુધી આપણે શીખી ગયા ને? શું શીખ્યા આપણે અત્યાર સુધી? 1, 2, 3 અને 4. આપણે 4 સુધી શીખી ગયા, બરોબર? 1, 2, 3 અને 4. આજે આપણે 5 શીખવાનું છે. શું શીખવાનું છે? 5. તો આપણે અહીંયા 5 પહેલા લખતા શીખીશું. આ શું છે? 5 છે. એમાં રંગ પૂરવાનો છે. શું છે? રંગ પૂરવાનો છે. અને એની સામે આ શું છે? બલૂન્સ છે. ફુગ્ગા કેટલા છે આપણે ગણીશું? 1, 2, 3, 4 અને 5, બરોબર છે? આપણે અહીંયા નીચે 90 નંબરના પેજ ઉપર આવા બોક્સ આપ્યા છે, આખા પેજ ઉપર, બરોબર? આવો 5 હશે, 5 કેટ્સ દોરેલી છે અને નીચે 5 લખવાના છે. ટ્રેસિંગ આપ્યું હશે, આવા ડોટ ડોટ આપ્યા હશે ને, એ ડોટ ઉપર આપણે લખવાનું છે. તો આપણે 5 કેવી રીતે લખીશું? આપણે રેખાંકન શીખી ગયા ને, આડી લીટી, ઊભી લીટી, ત્રાસી લીટી, અર્ધગોળ, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, હક કર્વ, એ બધું શીખી ગયા આપણે. સ્ટેન્ડિંગ લાઈન એમાં આપણે ઊભી ને આડી લીટી એટલે કે સ્લીપિંગ લાઈન ને સ્ટેન્ડિંગ લાઈન એનો જ ઉપયોગ કરવાનો છે. પહેલા સ્લીપિંગ લાઈન, પછી સ્ટેન્ડિંગ લાઈન અને હાફ સર્કલ, બરોબર છે? એ ત્રણેય આપણે જોડીશું એટલે 5 બની જશે. પહેલા આપણે શું કરીશું? સ્લીપિંગ લાઈન દોરીશું, પછી એને અડીને સ્ટેન્ડિંગ લાઈન અને પછી હાફ સર્કલ, બરોબર છે? એવી રીતે આપણે 5 લખવાનો છે. સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને હાફ સર્કલ. પહેલા સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, હાફ સર્કલ, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને હાફ સર્કલ. સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી, સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી અને હાફ સર્કલ એટલે અડધું ગોળ. એ ત્રણેય ભેગા કરીએ ને આપણે એટલે શું બને? આપણો 5 બને. જોડે 5 આપ્યો છે, 89 ના પેજ ઉપર છે, એમાં આપણે કલર કરવાનો છે. આપણે અત્યાર સુધી 1-4 માં કલર કર્યો ને, એવી જ રીતે આમાં પણ કલર કરવાનો છે. કલર ક્યાંય બહાર નીકળે નહીં, કલર ક્યાંય અહીંયા આગળ ગંદો દેખાય નહીં. એકની એક જગ્યાએ આમ કરીને ઘૂટી ઘૂટીને ભરવાનો નથી. પહેલા એની બોર્ડર બનાવી દેવાનું, આમ કરીને એની બોર્ડર બનાવી દેવાની અને પછી વચ્ચે કલર પૂરવાનો છે. જો બોર્ડર બનાવશો એટલે બોર્ડરની બહાર કલર જશે નહીં. કયા નંબરના પેજ ઉપર છે આ? 89. 89 નું પેજ નંબર છે. 89 ના પેજ નંબર ઉપર આપણે કલર કરવાનો છે અને 90 નંબરના પેજ ઉપર આપણે 5 લખવાનો છે. જો આ 89 એટલે કે 89 નંબરના પેજ ઉપર આપ્યું છે ને 5 લખેલો આપ્યો છે ને, એની અંદર આપણે કલર કરવાનો છે. અને આ પેજ નંબર 90 છે, બરોબર? એમાં 5 આપ્યો છે. 5 કેપ્સ એટલે કે બિલાડી છે, પછી બલૂન, કેપ, ગ્લાસ, બેલ બધા ચિત્રો આપ્યા છે ને, એ બધા ચિત્રો કાઉન્ટ કરવાના, ગણવાના. કેટલા ચિત્રો છે? 1, 2, 3, 4, 5. એટલે આપણે 5 લખીએ છીએ એટલે આ બધા ચિત્રો 5 હશે. પણ દરેક બાળકો કાઉન્ટ કરશે અને સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને હાફ સર્કલ એમ કરી અને 5 લખવાનું છે. 5 પછી આપણે શું આવશે? 1-5. આપણે 1, 2, 3, 4 અને 5 શીખ્યા ને, હવે આપણે 5 નંબર જોડે લખતા શીખવાનું છે. તો બુકમાં આવી રીતે આપ્યું હશે, પહેલા 1 લખવાનો, પછી 2, પછી 3,
डॉट्स में आपने एकदम चोखू लखवानू छे पहलो डॉट छे त्यांथी आपणे चालू करीशुं तो छेल्ला डॉटे आई लटकी जवानू छे एटले बनशे आपणो वन ट्रांसफर कोई करवानो नहीं जो काम लटका हुआ है आम करी दे कोई आम करी दे तो ये साचो पड़से नहीं ये खोटो पड़से आपणे एकदम ध्यान राखीने पहला डॉट थी चालू करवानू छेल्ला डॉटे पूरु करी देवानू पहला डॉट थी चालू करवानू छेल्ला डॉटे पूरु करी देवानू आम करी अने बोलतू जवानू जोड़े शुं बोलवानू वन शुं बोलवानू वन वन एटले एक वन एटले एक आ बधा ज खानामां वन लखी नाखवाना पछी वन पछी आपणे शुं शीख्या हता टू हवे आ तो स्टेन्डिंग लाइन करी आपे एटले वन बनी गयो पण हवे आमां तो आपणे शुं करवुं पड़शे बीजा बधा रेखांकनो उपयोग करवो पड़शे शुं करवुं पड़शे बीजा बधा रेखांकनो उपयोग करवो पड़शे આપણે અહીંયા હાફ સર્કલ કરીશું પછી સ્લેન્ટિંગ લાઈન એટલે શું ખબર છે ત્રાંસી લીટી આમ કરીને આવી લીટી કરો તમે એને સ્લેન્ટિંગ લાઈન કહેવાય શું કહેવાય સ્લેન્ટિંગ લાઈન અને છેલ્લે અહીંયા ગડી નીચે સ્લીપિંગ લાઈન આમ કરીને આમ હાફ સર્કલ સ્લેન્ટિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન આ ત્રણ રેખાંકનનો ઉપયોગ કરી એટલે શું બને 2 તમારે જોડે શું બોલવાનું છે 2 2 એટલે 2 2 એટલે 2 આવી રીતે હાફ સર્કલ સ્લેન્ટિંગ લાઈન સ્લીપિંગ લાઈન એટલે શું બને 2 શું બને 2 તમારે જોડે જોડે 2 બોલવાનો છે એમને મામા કરી લખી નાખવાનો જો એને માં કરી લખી નાખીએ આપણે તો આપણને ખબર પડે નહીં કે આને 2 કહેવાય પછી મેડમ પૂછે કે આને શું કહેવાય તો આપણને આવડે નહીં એટલે આપણે લખવાની સાથે સાથે બોલવાનું પણ છે એમ આખી લાઈનમાં જેટલા 2 છે એટલા 2 બોલી બોલીને લખવાનું છે અને આપણી લીટી ક્યાંય આવી પાછી થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું જે ડોટ આપ્યા છે બુકમાં એ ડોટ પ્રમાણે જ લખવાનું છે 2 ની જોડે આપણે પછી 2 1 ને 2 બંને શીખ્યા હતા પછી શું શીખ્યા હતા 3 અને 4 તો ગુજરાતીમાં આપણે મીંડા બાળકો આગળ 3 કરીએ છે ગુજરાતીમાં જ્યારે લખીએ તો આવી રીતે આગળ 3 લખીએ છે પણ અંગ્રેજીમાં મીંડું આવશે નહીં અંગ્રેજીમાં કેવું આવશે મીંડા વગરનો 3 મીંડા વગરનો 3 હવે આમાં આપણે આપણે જે રેખાંકનો શીખ્યા હતા ને એમાં હાફ કરો 2 છે બે હાફ કરો ભેગા કરવાના છે એટલે શું બનશે 3 તો કેવી રીતે કરીશું જો અહીંયા આપણે મેળ કર્યું છે ને આ પછી એની જોડે જોડે બીજું હાફ સર્કલ લઈ લેવાનું છે એટલે શું બન્યું 3 આ એક હાફ સર્કલ એને અડાડી બીજું હાફ સર્કલ એટલે શું બન્યું 3 એક હાફ સર્કલ બીજું હાફ સર્કલ એટલે 3 બન્યું હવે 3 લખીએ ત્યારે આપણે 3 એવું બોલવાનું છે 3 દરેક બાળકો બોલશે બે હાફ સર્કલ ભેગા કરવાના અને એમાંથી આપણે 3 બનાવવાનો છે શું બોલવાનું 3 શું બોલવાનું 3 આવી રીતે આખી લીટીમાં 3 આપણે લખી નાખવાના છે પછી આપણે 3 ની જોડે શું શીખ્યા હતા 4 3 ની જોડે શું શીખ્યા હતા આપણે 4 તો હવે આપણે 4 લખવાનો છે તો 4 માં આપણે શું કરીશું સેજ ત્રાંસી લીટી એટલે સ્લેન્ટિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન જો આમાં સ્લેન્ટિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન આ 1 2 અને 3 લાઈન ભેગી કરીએ એટલે શું બને 4 તમારે શું બોલવાનું છે 4 શું બોલવાનું છે 4 4 4
અને 1 2 3 4 5 ની ઓળખ પણ થશે.